नमस्कार मित्रों, फरी एक बार आपनु स्वागत छे मारी यूट्यूब चैनल भरत पंचाल पर। आजना वीडियो में बात करीशु ग्रुडा एक्ट 2022 विषे, के जेनी आप आतुरताथी राह जोई रह्या छो। तो मित्रों, वीडियो में एंड सुधी बन्या रहेजो जेथी करीने तमाम माहितीनी आपने खबर पड़ी सके। वीडियो में आगळ वधीशु। सौ प्रथम बात करिए तो ग्रुडा एक्ट 2011 अने 2002 एम बे वार अत्यार सुधी 10-10 वर्षना अंतरे आवी चूक्यो छे अने त्रीजी वखत अमलमां आववा जई रह्यो छे। तो जे पण मित्रोने एवुं बांधकाम होय के जे गैरकायदेसर होय, के जेनी अंदर जग्या एने ना करावेली होय, प्लान पास ना करावेलो होय, अथवा तो एने बीयू परमिशन ना मळ्यु होय, तो एवी मिलकतोना बांधकाम आ एक्ट हेठळ कायदेसर करवामां आवशे। बीजी वस्तु, धारो के कोई बांधकाम एवुं छे કે જેને રેસિડન્સ મંજૂર કરાયું છે અને જો એને એનો હાલમાં વપરાશ કોમર્શિયલ ચાલી રહ્યો હોય તો એને હેતુફેર કરાવવું પડે, તો એ હેતુફેર પણ રેસિડન્સમાંથી કોમર્શિયલ પણ કન્વર્ટ આ કાયદા હેઠળ મંજૂર થઈ શકશે। આ કાયદાની અંદર હોસ્પિટલ માટે, રેસ્ટોરન્ટ માટે અને હાઈ રાઈઝ બિલ્ડિંગ માટે થોડીક ગઈ વખત કરતાં આ વખતે અલગ જોગવાઈઓ મૂકવામાં આવેલી છે। જ્યારે પણ કાયદો અમલમાં આવશે ત્યારે ફરી વખત આપણે તેની ચર્ચા કરીશું ડિટેલમાં, જે નોટિફિકેશન બહાર પડશે એ પ્રમાણે, અને એની અંદર શું શું આવરી લેવામાં આવ્યું છે તેના વિશે પણ ચર્ચા કરીશું। બીજી વસ્તુ કે જે લોકોના બાંધકામ હાલમાં જે ન્યૂઝપેપરમાં ડિક્લેર કરવામાં આવ્યું છે તે મુજબ 2022ના 6 કે 7 મહિના સુધીના જે બાંધકામ થઈ ગયેલા છે એમને એ કટ ઓફ ડેટ પહેલાંના જે બાંધકામ છે એ બધા ક્લિયર કરવામાં આવશે। મીન્સ કે કોઈ પણ બાંધકામ એવું હશે કે જેને તોડવાનો હુકમ થઈ ગયો હોય અને જો એ આ કાયદાની કટ ઓફ ડેટ પહેલાંનું હોય, તો એવા જે સીસેડ કેસો છે, એવા જે કેસો ચાલી રહ્યા છે કોર્પોરેશનમાં, તે એવા તમામ કેસોને પણ આ કાયદાનો લાભ મળવા પાત્ર છે। બીજી વધારે વાત કરીએ તો જે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ફાયર એનઓસી બીયુ પરમિશન વિશે જે પીઆઈએલ ચાલી રહી છે, તે અંતર્ગત ગુજરાત સરકારને આ કાયદો અમલમાં મૂકવાની ફરજ પડી છે। અને જે હિયરિંગની અંદર જે ગુજરાત સરકાર તરફથી જે એડવોકેટ જનરલે જે ઇશારો આપ્યો હતો કે અમે કંઈક આવો કાયદો અમલમાં મૂકી રહ્યા છીએ જેના સોલ્યુશનના ભાગરૂપે, તો એવું માની શકાય કે આ મહિનાના એન્ડ સુધીની અંદર ગમે ત્યારે પણ સરકાર એને અમલમાં મૂકી શકે છે। તો આ કાયદો જ્યારે પણ અમલમાં આવે, આ મહિનાના એન્ડ સુધીમાં લગભગ આવી જવાનો છે, પણ જ્યારે પણ એનું નોટિફિકેશન બહાર પડે ત્યારે આપે સૌ પ્રથમ એક અરજીપત્રક એનું છે એ ફાઇલ સબમિટ કરવાની છે। એ ફાઇલ સબમિટ કરતી વખતે તમારા જે બી બાંધકામના કે મકાનના પ્રોપર્ટીના પુરાવા છે સાથે જોડવાના છે, એને એ ફોર્મ નોટરાઇઝ કરાવવાનું છે, અને નોટરાઇઝ કરાવી એની એ કોર્પોરેશનના જે તે વિભાગ જે તે ઝોનમાં આવતું હોય એ ઝોનની અંદર ઇન્વર્ટ કરાવવાનું છે। ત્યારબાદ જે તે વોર્ડના લાગતા વળગતા ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર છે કે સબ ઇન્સ્પેક્ટર છે, એ લોકો તમે જે એનો પ્લાન મૂકશો મંજૂર કરાવવા માટેનો એક્ઝિસ્ટિંગ કન્સ્ટ્રક્શનનો પ્લાન, એ પ્લાન મુજબ તમારું બાંધકામ છે કે નહીં એની ચકાસણી કરવા માટે આવશે। ચકાસણી કર્યા બાદ એની સ્ક્રુટિની કરીને કેટલી ઇમ્પેક્ટ ફી ભરવાની થાય છે, કેટલો સેનિટેશન ચાર્જ ભરવાનો થાય છે, અને જો કોમર્શિયલ બાંધકામ હોય તો પાર્કિંગ ડિફિસિટ પાર્કિંગ કેટલું છે ને એ પાર્કિંગનો જંત્રી પ્રમાણેનો દર ભરવાનો થશે। બીજી વસ્તુ કે જ્યારે પણ ગઈ વખતના કાયદાની અંદર 100 ચોરસ મીટરથી વધારે પાર્કિંગ ખૂટતું હોય જે કેસની અંદર,
तो एवा केसनी अंदर एक पार्किंग कमिटीनी रचना करवामां आवेली अने एवा पार्किंगना केसो ए पार्किंग कमिटीमां अभिप्राय माटे मोकलवामां आवता हता अने पार्किंग कमिटी छेल्ले एनो निर्णय आपती थी कि आ डिफिसिट पार्किंग जे 100 चौरस मीटरथी वधारे होय एवा केसोनी अंदर जे पण सर्वे नंबरनी जंत्री चालती होय ए जंत्रीना 25% हुकम करी शके छे 50% हुकम करी शके छे अने कोई क्रिटिकल केसनी अंदर एनाथी पण वधारे हुकम करी शके छे। पण हाल जे 2022 ग्रुडा एक्ट आवी रह्यो छे एनी अंदर शू नक्की थशे ए ज्यारे कायदोनो नोटिफिकेशन बहार पड़शे अने जीआर बहार पड़शे त्यारे ज आपणने खबर पड़शे। पण घणी बधी मिलकतो एवी छे गुजरातनी अंदर तो जे हाईकोर्टनी पीआईएल दरमियान एने सील मारवामां आव्युं हतुं अने एवी सील मारी मिलक सील वागी गयेली मिलकतोने पण आ कायदानी अंदर ड्यू परमिशन मेळवानो एक लाभ मळी रहेशे। तो मित्रों आजना वीडियो में बस आटलू, फरीथी मळीशुं कोई नवा वीडियो में नवा टॉपिक साथे। अने जो आपने खरेखर अमारो वीडियो पसंद आयो होय तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो अने बेल आइकन प्रेस करवानो भूलता नहीं जेथी करीने आवनारा तमाम वीडियोनी माहिती आपने समयसर मळी रहे। धन्यवाद।